બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુનાહિત પ્રવૃત્તિઓમાં દિવસે ને દિવસે બદનામ થઈ રહ્યું છે ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો આજે ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8-1 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચડાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે. ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોટેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી અંદાજિત 8-1 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમ કુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો અને તેના ઘરમાંથી જ અંદાજિત 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્મેક અને 8-1 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેની અંદાજિત કિંમત 8-1 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમ કુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોની અટકાયત કરી આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે તેની વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં આવેલી મોટેશ્વરી સોસાયટીમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સના નેટવર્કમાં સપડાયેલા છે તે પણ બેનકાબ થશે.